વેલકમ ટુ ડિજિટલ ક્લાસ ફ્રેન્ડ્સ આજે આપણે સાંસ્કૃતિક વારસાનો એક સરસ સાથે ભેગા થયા છીએ મિત્રો આપણે આપણે શરૂઆતમાં વાત મેળાઓની નૃત્યોની મંદિર સ્થાપત્યની બરાબર છે અને આજે જે વાત કરવાની છે લલિત કલાઓ સંદર્ભ એક સાંસ્કૃતિક વારસાના સરસ મજાના ટોપિકની વાત કરવાની છે આજે આપણે વાત કરીશું સ્થાપત્ય કલા મિત્રો કયો ટોપિક છે આજે આપણો સ્થાપત્ય

અને ઇતિહાસ સાથે કંઈક અનુબંધ બાંધી અને એની તૈયારી જો કરશું તો જ આપણને પરીક્ષામાં સચોટ રીતે યાદ રહેશે અને કોઈ પણ જાતના કન્ફ્યુઝન વગર આપણે એ પરીક્ષામાં જવાબ આપી શકશું તો આજે હું તમને એવી જ રીતે પ્રથમ તો સ્થાપત્યનું વર્ગીકરણ કરાવીશ સ્થાપત્યનો અર્થ શું છે સ્થાપત્ય કરનાર વ્યક્તિને શું કહેવાય છે આ તમામ જે પાયાની માહિતી છે એ પાયાની માહિતી શરૂ કરી અને ત્યાર પછી આપણે ગુજરાતના જુદા જુદા સ્થાપત્યો વિશે વાત કરવાની છે આજે હું તમને એ પણ સમજાવીશ કે સ્થાપત્યમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે બરાબર છે આપણે શરૂઆતમાં જે જે મંદિર મંદિર સ્થાપત્યની વાત વાત કરી કરી હતી હતી એ સ્થાપત્યમાં મંદિરના જુદા જુદા અંગોની મંદિરની શૈલીઓની એવી જ રીતે જુદી જુદી વાવ છે તળાવ છે સરોવર છે એમાં પણ કંઈક ને કંઈક વિશેષતાઓ રહેલી છે વાવ હોય તો વાવના પ્રકારો જુદા જુદા હોય કિલ્લો હોય તો કિલ્લા પણ સાત થી આઠ જાતના પ્રકાર ધરાવે છે બરાબર તો આ તમામની માહિતી છે એ ઊંડાણપૂર્વક આપણે લઈશું અને શરૂઆત કરવાની છે આજે આપણે ગુજરાતની જે સ્થાપત્ય કલા છે એ સ્થાપત્ય કલાની વાત કરવાની છે ઇતિહાસને અનુબંધિત આ સ્થાપત્ય કલાની વાત આપણે કરવાની છે બરાબર છે તો શરૂ કરીએ પ્રથમ પોઈન્ટ આપણો સ્થાપત્ય એટલે શું મિત્રો સ્થાપત્ય કોને કહેવાય સ્થાપત્ય 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 કરનાર કોને કહેવાય બરાબર છે શબ્દ ક્યાંથી આવ્યો તો આપણે જાણીએ માટે બે શબ્દ આપણે સામાન્ય રીતે વાપરતા હોય એક તો છે વાસ્તુ બરાબર છે વાસ્તુ આપણું ઘર જયારે ચણતરકામ પૂર્ણ થાય અને ચણતરકામ પૂર્ણ થયા પછી આપણે રહેવા જઈએ એટલે વાસ્તુ લઈએ છીએ બરાબર છે વાસ્તુ બીજું કાંઈ નથી સ્થાપત્ય સંસ્કૃતમાં શું કહેવાય છે વાસ્તુ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે બીજું છે તો કે આર્કિટેક્ચર કીધું છે શું કીધું છે બીજું અંગ્રેજીમાં એને આર્કિટેક્ચર તરીકે ઓળખવામાં આવે છે આર્કિટેક્ચર એટલે પણ શું થાય સ્થાપત્ય થાય છે બરાબર છે પણ આર્કિટેક્ચર શબ્દ ઉતર્યો ક્યાંથી તો કે લેટિન ભાષાનો શબ્દ છે ટેક્ટન આ ટેક્ટન એટલે શું થાય ટેક્ટન એટલે થાય બિલ્ડર શું થાય ભાઈ બિલ્ડર એટલે કે બાંધકામ કરનાર જે બિલ્ડિંગો બનાવે છે એને ટેક્ટન કહેવામાં આવે છે લેટિન ભાષામાં અને આ ટેક્ટન પરથી જ આર્કિટેક્ચર શબ્દ છે એ ઉતરી આવેલો માનવામાં આવે છે હવે આ એક કળા છે આ વાત હતી સ્થાપત્યની હવે બીજી વાત કરવાની છે કલા કોને કહેવાય બરાબર છે કલા તો માનવીના અંદરમાં ઇન્સ્ટોલ થયેલી હોય ઓલરેડી અને આ કલા છે લાગણીના સ્વરૂપે પોતાના ભાવ સ્વરૂપે છે બહાર આવતી જોવા મળે છે કોઈ વ્યક્તિને આપણે કહીએ કે તું આ ચિત્ર દોર તો હું તને આમ કરી દઉં તું આ ચિત્ર દોર તો હું તને એટલા પૈસા આપું નહીં દોર તો મારી આવું બધું કહીએ કઈ ચિત્ર દોરતા આવડી ના જાય પણ એની અંદર રહેલી કળાના આધારે જ હાથ છે એ ધીમે ધીમે હાલતો જાય અને સરસ મજાની કલાકૃતિ છે એનું નિર્માણ થતું જાય આ એની લાગણી છે એના મનના વિચારો છે એ વિચારો છે એ ચિત્રિત કરી આપે છે બરાબર છે તો એવી રીતે સ્થાપત્ય કલા છે એ સ્થાપત્ય કલા સ્થપતિ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી સ્થાપત્યનું નિર્માણ કરે છે અને બાંધકામ દ્વારા વિવિધ ભાવો છે એ પ્રગટ કરતો જોવા મળે છે બરાબર છે તો અહીંયા બે શબ્દ છે એ ખાસ મહત્વના છે એક તો શું છે ભાવ પ્રગટ કરે છે મેં તમને કીધું ને કે વ્યક્તિ પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ છે એ સુષુપ્ત શક્તિઓ પોતાના વિચારો પોતાના મનના પ્રતિભાવો અને પોતાની લાગણી સભર ભાવ છે એ ભાવ વ્યક્ત કરતો જ્યારે જોવા મળે છે ત્યારે આ સ્થાપત્યનું નિર્માણ થાય છે મિત્રો તમે તમારી રીતે ઘર બનાવતા હો અને કોઈ સ્થપતિ છે એ પોતાની રીતે ડિઝાઇન આપે અને ડિઝાઇન આપી અને પછી એનું નિર્માણ થાય તો એ કંઈક વસ્તુ જ અલગ હોય છે બરાબર એટલા માટે થઈ આ આર્કિટેક્ચરનો ઉપયોગ આજે આપણે જુદા જુદા ક્ષેત્રમાં કરતા હોઈએ છીએ બરાબર છે તો આ વાત હતી કળા એટલે માનવીના જીવનની સૌંદર્યમય અભિવ્યક્તિ બરાબર કલા કોને કહેવાય માનવી પોતાનો જે જીવન છે એ જીવનમાં સૌંદર્યમય અભિવ્યક્તિ કરે છે આ એકની એક જ વાત થઈ કે મેં લાગણીની વાત કરી મેં ભાવની વાત કરી બરાબર એવી જ રીતે આ સૌંદર્યમય અભિવ્યક્તિ એટલે કળા થાય તો આ વાત હતી સ્થાપત્ય એ શબ્દ અને કલા એ શબ્દ બરાબર છે આ સ્થાપત્ય કલા કોને કહેવાય એની વાત કરી હવે વાત કરવાની છે સ્થાપત્ય કલામાં આપણે કેવા કેવા ટોપિકો છે ભણવાના છે સૌપ્રથમ તો મહેલો છે બરાબર છે ગુજરાતમાં આવેલા પ્રખ્યાત મહેલો મિત્રો તમને પ્રાગ મહેલ છે લખોટા પેલેસ છે બરાબર છે એવા જુદા જુદા કચ્છમાં આવેલો આયના મહેલ છે આવા જુદા જુદા પેલેસની વાત કરવાની છે લક્ષ્મી વિલાસ પેલેસ છે બરાબર છે આવા જુદા જુદા પેલેસની વાત કરવાની મહેલોની વાત કરવાની છે યાત્રાધામ યાત્રાધામ એટલે શું મિત્રો યાત્રાધામ અને તીર્થસ્થળ અહીંયા બીજો શબ્દ પણ મેં વાપરેલો છે કે ભાઈ પર્યટન સ્થળ તો આ યાત્રાધામ અને પર્યટન સ્થળમાં શું ફેર છે મિત્રો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોશો તો એ શું થશે તો કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરસ મજાનું પર્યટન સ્થળ છે જે જ્યાં તમે માત્ર ને માત્ર પર્યટનના કંઈક વિચારથી ગયેલા છો આજના તબક્કામાં જો કે પર્યટન અને યાત્રા સ્થળનો કોમ્બો ખાસ કરીને જે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો તમને જોવા મળશે ત્યાં તમને યાત્રા સ્થળ પણ મળી રહેશે અને ત્યાં તમને પર્યટન સ્થળ પણ મળી રહેશે ગુજરાતમાં આવેલું પોઈચા બરાબર છે પોઈચા તમે જશો તો તમને સરસ મજાના ગાર્ડનમાં તમે વિહરી શકશો અને ત્યાં મહાભારત અને રામાયણની જુદી જુદી પ્રતિકૃતિઓ પણ જોઈ શકશો બરાબર છે એટલે કે આબેહૂબ તમને એમ થાય કે હું જંગલમાંથી પસાર થઈ રહ્યો છું પર્યટન સ્થળ પણ બની ગયા છે અને એક યાત્રા સ્થળ પણ એટલે એકબીજાને અનુબંધ કરેલા છે પર્યટન અને યાત્રા શું કામ તો કે લોકોને વધારેને વધારે આકર્ષી શકાય એટલા માટે થઈ આવા નિર્માણ છે એ કરવામાં આવે છે યાત્રાધામમાં જોઈએ તો કે સોમનાથ બરાબર છે દ્વારકા ત્યાર પછી તમે જુઓ તો શામળાજીનું મંદિર છે ગોપનું મંદિર છે નવલખા ગુમલીનું મંદિર છે બરાબર આવા જુદા 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 મંદિરો છે એનો સમાવેશ કરવાનો છે અંબાજીનું મંદિર છે અક્ષરધામનું મંદિર છે બરાબર ત્યાર પછી પાલિતાણાના જૈન દેરાસરો છે આવી રીતે જુદા જુદા મંદિરોનો સમાવેશ થશે યાત્રા સ્થળોમાં ત્યાર પછી સહસ્ત્રિલિંગ જેવા તળાવ છે એ તળાવ વિશેની મલાવ તળાવ છે મુનસર તળાવ છે એનો પણ આ સ્થાપત્યમાં સમાવેશ થાય છે ત્યાર પછી વાવ વાવના જુદા જુદા પ્રકારો બરાબર છે અને ત્યાર પછી વાવની સૌંદર્યના આધારે જે પ્રકારો છે દીર્ઘિકા વાવ છે ભોલેરી વાવ છે બરાબર તો એવા વાવના પ્રકારો નંદા ભદ્રા જયા વિજયા એ પણ વાવના પ્રકારો છે કંઈક માળના આધારે પ્રકાર થાય છે કંઈક એના દ્વારના આધારે પ્રકાર થાય છે બરાબર એવી ગુજરાતમાં આવેલી વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થયેલી ગુજરાતની એકમાત્ર વાવ આમ તો કહીએ તો વિશ્વની એકમાત્ર વાવ છે જેનો વર્લ્ડ હેરિટેજ પ્લેસીસમાં સમાવેશ થયો છે એવી રાણી કી વાવ જેને વાવોની રાણી કહીએ છીએ એવી વાવોની રાણીની વાત કરશું ત્યાર પછી જુદી 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 ગુજરાતના અમદાવાદમાં અડાલજની સોરી ગાંધીનગરમાં જે અડાલજની વાવ આવેલી છે માતર ભવાનીની વાવ અમદાવાદમાં આવેલી છે આવી જુદી જુદી વાવો વિશેની સચોટ માહિતી છે આપણને સ્થાપત્યમાં મળશે પર્યટન સ્થળોની વાત કરી મેં તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલમાં વિશ્વનું એક પર્યટનનું કેન્દ્ર બની ચૂક્યું છે બરાબર છે કારણ કે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ત્યાં આવેલી છે ત્યાર પછી કિલ્લાની વાત કરશું બરાબર છે દુર્ગ જેને કહીએ છીએ જુદા જુદા દુર્ગની વાત કરશું એના પ્રકારોની વાત કરશું ગુજરાતમાં કેવા કેવા સમયમાં કેવા કેવા કિલ્લાઓનું નિર્માણ થયું છે એની પણ વાત કરશું બરાબર છે ત્યાર પછી જુદા જુદા શિલાલેખો જુનાગઢ ખાતે આવેલો અશોકનો શિલાલેખ પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન પૂછાય છે આ શિલાલેખ કોણે શોધ્યો હતો આ શિલાલેખનું ભાષાંતર કોણે કરી આપ્યું બરાબર છે આવા પ્રશ્ન પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે એની પણ આપણે ડીપમાં વાત કરશું બૌદ્ધ ધર્મનું દફન વિધિનું સ્થળ જેને આપણે કહીએ છીએ સ્તૂપ આ સ્તૂપ શું છે બરાબર છે આ સ્તૂપના અંગો કેવા કેવા હોય છે આ સ્તૂપ શેની માટે બનાવ્યા છે શું કામ બનાવ્યા છે વિશ્વમાં સૌથી વધારે સ્તૂપનું નિર્માણ કોણે કરેલું છે વર્લ્ડ હેરિટેજમાં કયા કયા સ્તૂપો સમાયેલા છે આ તમામ સ્તૂપો વિશેની પણ વાત કરવાની છે આ સાંસ્કૃતિક વારસામાં ખાસ કરીને આ સ્થાપત્ય કલામાં ત્યાર પછી મસ્જિદ સ્થાપત્ય છે જેવી રીતે આપણે મંદિર સ્થાપત્યની વાત કરી હતી એવી જ રીતે મસ્જિદ સ્થાપત્યની વાત કરશું પાંચ નમાજ કેવી રીતે પઢાય છે એની વાત કરશું બરાબર છે ત્યાર પછી દેરાસર જૈન દેરાસરો જેને અપાસર કે ઉપાશ્રય તરીકે પણ ઓળખવામાં આવે છે આવા ગુજરાત ભરમાં ઘણા બધા પ્રખ્યાત દેરાસરો આવેલા છે બરાબર જે જૈન ધર્મના વિકાસના સમયે બંધાયેલા છે ખાસ કરીને પાલીતાણાના જે જૈન દેરાસરો છે એની પણ વાત કરવાની છે યાત્રાધામમાં પાલીતાણાનો સમાવેશ થાય છે જૈન યાત્રાધામમાં જ્યાં ગુજરાતના સૌથી વધારે આઠસો ને ત્રેસઠ મંદિરો આવેલા છે જ્યાં પાલિતાણાને એટલા માટે જ ગુજરાતના મંદિરોનું શહેર આપણે કહીએ છીએ ત્યાર પછી ગુજરાતનું હવેલી સ્થાપત્ય જે કાષ્ઠકલા ભણવાની છે એ કાષ્ઠકલામાં ગુજરાતનું હવેલી સ્થાપત્ય છે એનો સમાવેશ થશે બરાબર છે ખાસ કરીને જૈનિઝમમાં આ હવેલી સ્થાપત્યનો સમાવેશ આપણને થતો જોવા મળે છે એનો વિકાસ થયેલો આપણને જોવા મળે છે અને ત્યાર પછી માનવ જ્યાં સૌપ્રથમ વસવાટ કરી ગયો એવી ગુફાઓની વાત કરવાની છે એટલે કે ગુફા સ્થાપત્ય વિશે આપણે વાત કરવાની છે બરાબર છે તો સ્થાપત્ય કલામાં કંઈક આટલા મુદ્દાઓનો સમાવેશ થાય અને આટલા મુદ્દા જો તમે તમારી બુકમાં નોટ્સ સ્વરૂપે લખેલા હોય અને ત્યાર પછી એમાંથી

તમે શું માનતો હો એ તમારે નક્કી કરવાનું છે એવી રીતે કંઈક તમારે તૈયારી કરવાની છે તો મહેલો જોશું યાત્રાધામ તળાવ વાવ પર્યટન સ્થળ કિલ્લા શિલાલેખો સ્તૂપ મસ્જિદ દેરાસર હવેલી અને ગુફા સ્થાપત્ય વિશેની તમામ સ્થાપત્ય કલામાં આપણે વાત કરવાની છે બરાબર છે ને આ વાત છે આપણે જીપીએસસી ક્લાસ ટુ અને સુપર ક્લાસ થ્રીમાં તમને પૂછાતા પ્રશ્નો અને અને અનુબંધ અનુબંધ બાંધી ઇતિહાસ સાથે રાખી વાતો કરવાની છે મિત્રો તો સ્થાપત્ય કલાની શરૂઆત કરીએ તો આપણને પહેલી વાત મગજમાં ખબર હોવી જોઈએ કે આ સ્થાપત્ય કલાનું વર્ગીકરણ કેવી રીતે કરવું હવે મેં તમને પહેલા વાત કરી દીધી કે ભાઈ સ્થાપત્યમાં શેનો શેનો સમાવેશ થાય છે કોને કોને સ્થાપત્ય કહેવાય છે બરાબર છે કેટલા કેટલા મુદ્દાઓ આપણે શીખવાના છે પણ આ સ્થાપત્ય છે ક્યારે ક્યારે બન્યા છે કયા સમયમાં વધારે બન્યા છે એ સમયને આધારિત જો આપણે યાદ રાખશું ને તો મિત્રો તમારે સાલવારી યાદ રાખવામાં ક્યારેય પ્રશ્ન આવશે નહીં ઇતિહાસમાં પણ આવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે તો એમાં પણ તમને ક્યારેય તકલીફ પડશે નહીં જેમ કે હું તમને મૌર્યકાળની વાત કરું તો કે મૌર્યકાળની સ્થાપત્ય ગુજરાત ભરમાં ક્યાંય પણ તમને એવું પ્રસિદ્ધ સ્થાપત્ય જોવા મળતું નથી એવા કઈ તમને પણ નથી મળતા કે આવા આવા સ્થાપત્ય છે એનું નિર્માણ થયું છે તો આપણે મૌર્યકાળ તો ભૂલી જવાનો રહેશે ગુજરાતના પરિપ્રેક્ષમાં પણ અન્ય સલ્તનત કાળ છે મુઘલ કાળ છે મરાઠા કાળ છે અંગ્રેજ કાળ છે અને આધુનિક સ્થાપત્ય એની પહેલા તો કે

ત્યાર પછી સૂર કોથળા ત્યાર પછી નખત્રાણા છે આવા ઘણા બધા આધ્ય ઐતિહાસિક સ્થાપત્યનો સમાવેશ થાય છે જેને આપણે પુરાતન સ્થાપત્ય તરીકે આપણા સાંસ્કૃતિક વારસામાં ભણવાના છે એક ટોપિક આવશે પુરાતન સ્થાપત્ય અને આ પુરાતન સ્થાપત્યમાં આધ્ય ઐતિહાસિક સ્થાપત્ય જે તમારી પરીક્ષામાં અગત્યના છે એ પરીક્ષામાં અગત્યના તમામ ટોપિક વિશે હું તમને ઊંડાણપૂર્વક માહિતી આપીશ મિત્રો આપણે સ્થાપત્ય કલાના લેક્ચર છે આ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ભણવાના છે છે તમામ એક્ઝામો તમે જો મેં તો મારી રીતે વિશ્લેષણ કરેલું હોય કે ભાઈ એક્ઝામમાં સ્થાપત્ય કલા કેટલું મહત્વનું છે બરાબર પણ તમે પણ જૂના પેપરો જોશો તો એમાં મોટા ભાગે બે થી ત્રણ માર્કની સ્થાપત્ય કલા પૂછાશે તમે પીઆઈની એક્ઝામ લઈ લોસઓની એક્ઝામ લઈ લો એસટીઆઈની એક્ઝામ લઈ લો કે બિન સચિવાલયની એક્ઝામ પીએસઆઈની એક્ઝામમાં તમામ એક્ઝામોમાં સ્થાપત્ય કલા છે સચોટ રીતે પરીક્ષામાં પૂછાય પૂછાય ને પૂછાય છે તો ભાઈ આ રોકડિયા માર્ક છે આપણે શું કામ જવા દેવા જોઈએ આપણી આસપાસની સ્થાપત્ય કલા છે આપણે શીખવામાં કંઈ અઘરી પડતી નથી એવી સ્થાપત્ય કલાઓ છે એટલા માટે થઈ આવા તમામ શહેરો છે એની વાત કરશું આપણે ત્યાર પછી મૌર્યકાલીન સ્થાપત્ય છે મૌર્યકાળ છે એ મૌર્યકાળ દરમિયાન મેં કીધું એમ કે કોઈ પણ સ્થાપત્ય ગુજરાતમાં એવું પ્રખ્યાતિ સ્વરૂપે જોવા મળતું નથી એટલે આપણે એને યાદ રાખવાની જરૂર નથી પણ તમને સ્ટેપ બાય સ્ટેપ કાળ યાદ રહે કાળ પ્રમાણે કઈક તમે સ્થાપત્ય તૈયાર કરી શકો એટલા માટે હું તમને આ સાલવારી દેખાડી રહ્યો છું બરાબર છે ક્ષત્રપકાલીન સ્થાપત્ય એટલે કે ઈસવીસન સુધીના જે સ્થાપત્ય છે આ સ્થાપત્ય તમને જોવા મળશે ક્ષત્રપકાલીન સ્થાપત્ય બરાબર છે આ ક્ષત્રપકાલીન સ્થાપત્યમાં કેવા કેવા પ્રકારના મંદિરો છે સ્થાપાયા છે કેવા કેવા પ્રકારના સ્થાપત્ય ગુફાઓનું નિર્માણ થયું છે એની વાત કરશું બરાબર છે ત્યાર પછી મૈત્રકકાલીન સ્થાપત્ય બરાબર છે મૈત્રકાલીન સ્થાપત્યની શરૂઆત ક્યારે થઈ તો કે ચારસો ને સિત્તેર થી સાતસો ને સાતસો ને અઠ્યાસી સુધી આવા સ્થાપત્યનું નિર્માણ થયેલું આપણને જોવા મળે છે તો મંદિર સ્થાપત્ય કળામાં જ્યારે જઈએ ત્યારે આપણને ખબર પડે કે પાંચમી સદીથી થી કંઈક આવા સ્થાપત્યનું નિર્માણ છે એ શરૂ થયું તો બરાબર છે કઈ સદીથી તો કે પાંચમી સદીથી સ્થાપત્ય કળાનું નિર્માણ શરૂ થયું

શૈલી સુધીના મંદિરોનો વિકાસ મૈત્રક કાળમાં થયેલો જોવા મળશે ગોપનું મંદિર છે ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર મનાય છે એની સ્થાપત્ય એની સ્થાપના પણ મૈત્રક કાળમાં થઈ છે આ ઉપરાંત જુદા જુદા નવલખો મંદિર છે ત્યાર પછી અહીંયા જોવો છો તમે મંદિર છે આવા પ્રખ્યાત મંદિરોનો સમાવેશ તમને ક્યારે થયેલો જોવા મળશે સ્થાપત્યમાં જોવા મળશે અને આ મૈત્રક સ્થાપત્ય સમયે જે કઈ મંદિરોનું નિર્માણ થયેલું છે એની વાત આપણે કરવાની છે બરાબર છે ત્યાર પછી અનુમૈત્રક કાળ આવે છે આ કાલ એટલે કે સાતસો ને અઠ્યાસી થી નવસો ને બેતાલીસ સુધીનો સમય સાતસો ને અઠ્યાસી થી નવસો ને બેતાલીસ ઈસવીસનનો સમય એટલે કે કાલ

મળે છે બરાબર તો અનુમૈત્રક કાલીન સ્થાપત્ય છે એની વાત કરશું સોલંકી કાલીન સ્થાપત્ય એટલે કે સોલંકી કાળ મિત્રો જેને આપણે સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ કહીએ છીએ એ સુવર્ણ યુગ એટલે સોલંકી કાળ અને આ સોલંકી કાળ દરમિયાન કિલ્લાઓનું નિર્માણ થાય છે વાવોનું નિર્માણ થાય છે ગુજરાતના સૌથી પ્રસિદ્ધ મંદિર જેમાંનું એક છે સોમનાથનું મંદિર આ સોમનાથ મંદિર છે એ સોમનાથ મંદિરમાં પાષાણનું મંદિર કોણ બનાવે છે તો કે ભીમદેવ પહેલો બનાવે છે ત્યાર પછી તમને સરસ મજાના તળાવો જોવા મળશે જેવી રીતે સહસ્ત્રલિંગ તળાવ બનેલું છે તમને જોવા મળશે રુદ્ર મહાલય બરાબર છે આ રુદ્ર મહાલયનું નિર્માણ જુદા જુદા બે રાજવીઓ દ્વારા કરવામાં આવેલું છે ત્યાર પછી તમને વાત કરશું મોઢેરાના સૂર્ય મંદિર વિશે આ સૂર્ય મંદિરની વિશેષતાઓ સૂર્ય મંદિરનો ત્રણ ભાગમાં વહેંચાયેલું જેમાં બ્રહ્મકુંડ આવેલા સોરી જે રામકુંડ અથવા સૂર્યકુંડ છે અને એની વિશેષતાઓની વાત છે પરીક્ષામાં અવારનવાર સૂર્ય મંદિરના પ્રશ્ન પૂછાય કારણ કે ભારતભરમાં ત્રણ સૂર્ય મંદિર પ્રખ્યાત છે એક તો વાત કરું તો તમને આવશે ગુજરાતનું અઢેરાનું સૂર્ય મંદિર ત્યાર પછી બીજું આવશે કોણાર્કનું સૂર્ય મંદિર અને ત્યાર પછી કાશ્મીરમાં આવેલું માર્તંડ સૂર્ય મંદિર બરાબર આ ત્રણ સૂર્ય મંદિર પૈકીનું એક સૂર્ય મંદિર સોરીઓ અને ત્યાર પછી વાત કરવાની છે સોલંકી કાલિન સ્થાપત્ય હવે આ સોલંકી કાલિન સ્થાપત્યમાં શેનો શેનો આ સોરી સોલંકી કાલિન સ્થાપત્યમાં મેં વાત કરી એમ કે જુદા જુદા કિલ્લાઓ છે મહેલો છે મંદિરો છે વાવો છે તળાવો છે આ તમામ સ્થાપત્યો છે એ સોલંકી કાળમાં સ્થપાયેલા આપણને જોવા મળશે બરાબર તો આ વાત હતી પ્રાચીન સ્થાપત્ય પ્રાચીન સ્થાપત્યમાં જે કઈ સ્થાપત્યનો સમાવેશ થાય છે એ સ્થાપત્યના સમાવેશ વિશે આપણે ભણવાનું છે બરાબર છે નવસો ને બેતાલીસ થી તેરસો

અવશેષો આપણને મળ્યા છે અને એના આધારે આપણે પ્રાગ ઐતિહાસિક કાળના સ્થાપત્યની વાત કરવાની છે મૌર્ય કાળમાં તો કઈ આપણને મળ્યું નથી ક્ષત્રપ કાળમાં શું શું આપણને મળ્યું છે એની વાત કરશું મૈત્રક કાળ અનુમૈત્રક કાળ અને ત્યાર પછી સોલંકી યુગની વાત કરવાની છે તો આ આપણા પ્રાચીન સ્થાપત્ય થશે ત્યાર પછી વાત કરવાની છે મધ્યકાલીન સ્થાપત્યના મધ્યકાલીન સ્થાપત્યની વાત કરવાની હોય તો સૌપ્રથમ તમને સલ્તનત યુગ છે એ સલ્તનત યુગ યાદ આવે ગુજરાતના પરિપ્રેક્ષની વાત કરું તો ગુજરાતમાં સલ્તનત કાળની શરૂઆત થઈ ચૌદમી સદીમાં બરાબર છે ત્યાર પછી જુઓ તો મધ્યકાળ અને ત્યાર પછી જુઓ તો મરાઠા કાળ બરાબર છે ગુજરાતમાં સલ્તનત કાળમાં મોહમ્મદ બેગડા દ્વારા ઘણા બધા સ્થાપત્યોનું નિર્માણ છે થયું છે અને સલ્તનત કાળમાં તો મિત્રો આપણા ગુજરાતમાં સિટીઓનું નિર્માણ થયું છે એમાં પહેલી વાત કરું તો અહમદનગર બરાબર છે અહમદનગર ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો અહમદનગર છે એ હાલમાં કયા નામે ઓળખાય છે તો કે હાલમાં એને કહેવાય છે હિંમતનગર કહીએ છીએ બરાબર છે ત્યાર પછી જોઈએ મુસ્તફાબાદ તો મુસ્તફાબાદ એટલે શું કહેશું તો કે આજનું આપણું જુનાગઢ ત્યાર પછી વાત કરું તો ચાંપાનેર જ્યાં મુહમ્મદાબાદની

અને એની જે કાંઈ યાત્રા હતી એ સોલંકી કાળ પછી આ સ્થાપત્યોના નિર્માણ થવાની યાત્રા અટકી જાય છે અને અહીંયા તમને મસ્જિદો જોવા મળશે અહીંયા તમને રોઝાઓ જોવા મળશે અહીંયા તમને મકબરાઓ જોવા મળશે બરાબર છે એવા સલ્તનતકાલીન જે સ્થાપત્ય છે એ સલ્તનતકાલીન સ્થાપત્યની મારે તમને વાત કરવાની છે ઈસવીસન તેરસો ને ચારથી પંદરસો ને બોતેરનો સમયગાળો આવશે ત્યારે આ સલ્તનતકાળની વાત આપણે કરશું બરાબર છે ત્યાર પછી મધ્યકાળમાં બીજું આવે છે મુઘલ કાળ

આવે છે બરાબર છે અને ત્યાર પછી જોવાય છે મરાઠા કાળના મરાઠા કાળમાં ગુજરાતમાં બહુ કઈ જાજા મંદિરો છે એનું નિર્માણ થયું નથી પરંતુ ગુજરાતનું જે પ્રખ્યાત મંદિર કહીએ તો રણછોડરાયનું જે મંદિર છે આ રણછોડરાયનું ડાકોરનું મંદિર છે એનું નિર્માણ આપણને જોવા મળે છે મરાઠા કાળમાં મરાઠા કાળના જે કાંઈ ગણ્યા ગાંઠા સ્થાપત્યો છે એની વાત પણ આપણે કરવાની છે મધ્યકાલીન સ્થાપત્ય ઓગણસાહીઠ થી અઢારસો ને અઢાર સુધી બરાબર છે સત્તરસો ને ઓગણસાહ થી અઢારસો ને અઢાર સુધી આ મરાઠા કાળ સ્થાપત્ય છે એ વાત કરવાની છે અઢારમી સદી આવે એટલે આપણને સોમનાથ મંદિરમાં જે ધ્વંસ થયેલું સોમનાથ મંદિર છે એની ફરી વખત પૂજા અર્ચના કોને શરૂ કરી હતી તો કે અહીંયા સોમનાથ મંદિરની પૂજા અર્ચના છે એ શરૂ કરી હતી અહિલ્યાબાઈ હોલકરે ગર્ભમાં કહેવાય ને કે ભાઈ ભોયરામાં એક સરસ મજાનું મંદિર બનાવ્યું એ મંદિરમાં ભગવાન શંકરની જે પ્રથમ અને સૌથી પ્રાચીન શિવલિંગ છે એ શિવલિંગનું એમના દ્વારા શું ચાલુ કરવામાં આવ્યું હતું તો કે પૂજા અર્ચનાનું કામ છે એ શરૂ કરવામાં આવ્યું હતું બરાબર છે ત્યાર પછી અર્વાચીન સ્થાપત્ય છે જે હાલના સ્થાપત્ય એમાં ખાસ કરીને અંગ્રેજ શાસન એટલે કે અંગ્રેજકાલીન સ્થાપત્ય છે એ અંગ્રેજકાલીન સ્થાપત્યની વાત કરવાની છે વિશ્વના જુદા જુદા મહાન સ્થાપત્યકારો જેવી રીતે લિકાર બુઝિયર દ્વારા રચવામાં આવેલા અમદાવાદ જે સંસ્કાર સ્થાપત્ય છે એ વિશ્વના જુદા જેવી રીતે આઈઆઈએમ છે એ વિશ્વના જુદા જુદા સ્થાપત્યકારો અંગ્રેજ કાળમાં આવા કંઈક સ્થાપત્યનું નિર્માણ થયેલું છે એલિસ બ્રિજ જોયેલું લો અંગ્રેજકાલીન સ્થાપત્ય છે બરાબર છે ત્યાર પછી આધુનિક સ્થાપત્ય તો એનો ઉત્તમ નમૂનો આપણને જોવા મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટી બરાબર છે જે હાલમાં વિશ્વમાં જેની બોલબાલા છે ગુજરાતની નામના કરી છે અને ગુજરાતને પ્રવાસન કેન્દ્ર બનાવ્યું છે એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પણ આપણે વાત કરીશું બરાબર તો અહીંયા એક કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો છે કે ભાઈ આપણે શું શું ભણવાનું છે આપણે કેવા પ્રકારના સ્થાપત્ય ભણવાના છે સ્થાપત્ય કલામાં ત્યાર પછી આ સ્થાપત્ય કલામાં કયા કયા કાળના સ્થાપત્ય ભણવાના છે જેમાં આવે છે તો કે પ્રાચીન

એ સાલવારી તમે વ્યવસ્થિત યાદ રાખી શકો માત્ર ને માત્ર તમારે શું યાદ રાખવાનું તો કે ભાઈ આ ત્રણ કાળમાં કેવા કેવા પેટા કાળો પડે છે એની વાત યાદ રાખવાની છે એની સાલવારી યાદ રાખવાની છે અને પછી તમને જો મજા આવે સ્થાપત્ય ભણવાની શરૂઆત થી વાત કરવાની છે આપણે દ્વારકાધીશનું મંદિર એક ગુજરાતનું યાત્રા સ્થળ છે યુગ પ્રવર્તક ભગવાન શ્રી કૃષ્ણની રાજધાનીનું સ્થળ એટલે દ્વારકા બરાબર છે આ એક સમયે સોનાની દ્વારકા હતી આ દ્વારકાના ઇતિહાસની વાત કરીશું આ દ્વારકામાં કેવા કેવા પ્રકારના ફેરફારો થયા છે કેવી કેવી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં લાવેલા છે એટલે કે થી માંડી અને કરંટ સુધીના તમામ ટોપિકો છે એ દ્વારકામાં સંકળાય છે અને મંદિર સ્થાપત્યમાં દ્વારકાધીશનું જે મંદિર છે એ દ્વારકાધીશનું મંદિર ભારતનો જે પશ્ચિમ છેડો છે એ પશ્ચિમ કિનારે દરિયાના તટ ઉપર એટલે કે અરબસાગરના કિનારે આવેલું દ્વારકાધીશનું મંદિર અને એની વાત કરવી છે અને સરસ મજાનું દ્વારકાધીશનું મંદિર અહીંયા તમને દેખાય છે જુદા જુદાના માળ બરાબર છે કેટલા માળનું મંદિર છે ગર્ભગૃહને કેટલા માળ છે એ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ કઈ નદીના કિનારે આવેલું છે તો ગોમતી નદીના કિનારે ક્યાં આવેલું છે અહીંયા દેખાય છે દ્વારકાધીશનું મંદિર અને સરસ મજાની ગોમતી નદી છે એ અહીંયા વહેરેલી દેખાય છે અને આ છે દ્વારકાધીશનું સંપૂર્ણ મંદિર બરાબર છે એકવાર આપણે કદાચ ત્યાં ગયેલા ન હોઈએ પણ આવી રીતે કંઈક પિક્ચર જોયેલા હોય ને ત્યાર પછી સાહેબ વાત કરતો હોય કે ભાઈ પાંચ માળ છે કે સાત માળ છે તો આ ફોટા જોઈને આપણે કંઈક વિચારી શકીએ ભાઈ આવી રીતે હવે પહેલાં તો ઇતિહાસની વાત કરીએ આ દ્વારકાનું નિર્માણ ક્યાંથી થયું તો ગુજરાતના ઇતિહાસ સાથે હંમેશા જ વાપરયુગ છે એ સંકળાયેલો રહ્યો છે બરાબર છે ભગવાન શ્રી કૃષ્ણ છે એ સંકળાયેલા છે પછી એ નૃત્યની ઉત્પત્તિ હોય કે ગુજરાતમાં કંઈક આવા સ્થાપત્યની ઉત્પત્તિ હોય જરાસંઘ આ જરાસંઘ પ્રતિજ્ઞા લે છે કે મારે આ યાદવ કુળનો નાશ કરવો છે ભગવાન શ્રી કૃષ્ણનો નાશ કરવો છે એનો વધ કરવો છે આ કંસનો બદલો લેવા માટે અવારનવાર મથુરા ઉપર કોણ આક્રમણ કરે છે તો કે જરાસંઘ મિત્રો સત્તર વખત જરાસંઘે આ યાદવોની ભૂમિ ઉપર મથુરા ઉપર આક્રમણ કર્યું છે હવે ભગવાન શ્રી કૃષ્ણ છે એ તો નટકટ હતા એ તો આપણને ખ્યાલ જ છે પરંતુ જ્યારે જ્યારે જરાસંઘ છે એ આક્રમણ કરવા માટે આવતો ત્યારે ત્યારે થતું શું તો કે યાદવોનો સંહાર થતો યાદવો નાશ પામતા એમની ખેતી છે એ નાશ પામતી એમના પશુપાલનનો વ્યવસાય હતો એટલે કે એમની ગાયો હતી એ નાશ પામતી મોટા ભાગે નુકસાન છે એ કોને વેઠવું પડતું યાદવોને વેઠવું પડતું ભગવાન શ્રી કૃષ્ણ તો એમને અવારનવાર હરાવતા સત્તર વખત હરાવ્યો સત્તર વખત હરાવ્યા પછી એમનો પુત્ર કાલ્યવન છે એ કાલ્યવન દ્વારકા ઉપર સોરી મથુરા ઉપર ચડાઈ કરે છે હવે ભાઈ સત્તર વખત ઓલાને તો પાર પાડ્યો છે હવે કાલ્યવન નવો આવ્યો એટલે ભગવાનને ચૂક ભાઈ હવે બસ આ રોજ રોજના માર ખવડાવવા એ બધાને એની કરતા થઈ આપણે મથુરા છે એ જ છોડી દઈએ પોતાના યાદવોના સહારને અટકાવવા માટે અને શાંતિ માટે થઈ ભગવાન શ્રી કૃષ્ણ નિર્ણય લે છે અને સમુદ્ર માર્ગ એટલે કે માર્ગે મથુરા છોડી અને અને ક્યાં આવે આવે છે છે તો કે સૌરાષ્ટ્રના એ સમયનું સુરાષ્ટ્ર આ ત્યાં આવી અને જે જમીન જોવે છે ત્યાં જ એમની નજર છે એ ઠરી જાય છે બરાબર છે અને આ ઠરેલી નજરે પોતાની સોનાની દ્વારકા છે એનું નિર્માણ કરવાનો ભગવાન મનોમન વિચાર કરી લે છે હવે આ વિચારની સાથે જ સમયના જે પ્રખ્યાત આર્કિટેક્ચર હતા બરાબર છે ઇન્દ્રલોકમાં સૌથી વધારે બાંધકામ ક્ષેત્રે વખણાયેલા વ્યક્તિ હોય તો આપણે જેને વિશ્વકર્મા ભગવાન કહીએ છીએ શું કહીએ છીએ વિશ્વકર્મા ભગવાન આ વિશ્વકર્મા ભગવાનનું સ્મરણ કરે છે અને વિશ્વકર્મા ભગવાન છે હાજર થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ આ પ્રકારે કંઈક આપણે દ્વારકાનું નિર્માણ કરવાનું છે હવે દ્વારકાનું નિર્માણ કરવાનું તો એટલે જગ્યા તો ઘટી ભાઈ કારણ કે ઈ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા બનાવવાની છે એટલે કે નાની જગ્યામાં તો કંઈ પાર પડવાની નહોતી એટલા માટે થઈ વિશ્વકર્મા ભગવાન એમ કહે છે કે જો સમુદ્ર દેવને પ્રાર્થના કરી અને સમુદ્ર દેવ પોતાની જગ્યા થોડી ઘણી ખાલી કરી લે પોતાને નીર છે થોડા પાછળ લઈ લે તો કંઈક આપણે દ્વારકાનું સરસ મજાનું નિર્માણ છે જે મારા મનની દ્વારકા છે એનું નિર્માણ આપણે કરી શકશું ત્યારે સમુદ્ર દેવને આહવાન કરવામાં આવે છે અને સમુદ્ર દેવ પોતાના નીર છે એ થોડા પાછા લઈ લે છે અને બાર યોજન જેટલી જમીન છે કેટલી જમીન આપે છે બાર યોજન જમીન છે એ કાઢી આપે છે અને આ બાર યોજન જમીન અને બીજી જે સમુદ્રના તટે આવેલી જમીન હતી એ તમામ જમીન ઉપર સરસ મજાની સુવર્ણ દ્વારકા જેને વેદો અને પુરાણોમાં સુવર્ણ નગરી તરીકેનું પ્રયોજન કરેલું છે તમે મહાભારતમાં લઈ લો તમે રામાયણમાં લઈ લો તમે હરિવંશ પુરાણ ભગવદ્ ગીતા આ તમામ ગ્રંથોમાં દ્વારિકાને સુવર્ણ એટલે કે સોનાની નગરી તરીકે વર્ણવેલી જોવા મળે છે બરાબર છે આપણી તો કલ્પના જ છે કે ભાઈ સોનાની નગરી કેવી રીતે જો કે આના અવશેષો પણ પુરાતત્વ વિદો અને ઇન્ડિયન નેવી આ બંને દ્વારા જે ઉત્ખનન કાર્ય સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે એમાં કંઈક એના પુરાવાઓ છે આજે પણ મળતા આવ્યા છે બરાબર છે તો સુવર્ણ નગરી વિશે આપણે વાત કરવાની છે બરાબર તો આવી રીતે કઈક દ્વારકાનું નિર્માણ છે એ થયેલું જોવા મળે છે બરાબર છે સોનાની દ્વારકા બની છે આ દ્વારકા એટલે શું એમાં બે શબ્દ છે એક તો દ્વાર અને બીજો છે કા આ દ્વાર એટલે શું દ્વાર એટલે દરવાજો અથવા તો રસ્તો બરાબર છે રસ્તો અથવા તો દરવાજો એને કહીએ બરાબર અને કા એટલે બ્રહ્મ એટલે કે બ્રહ્મ તરફ જવાનો રસ્તો અથવા તો બ્રહ્મ પાસે જવાનો દરવાજો જેને આપણે દ્વારકા તરીકે ઓળખીએ છીએ બરાબર તો આવું સરસ મજાની દ્વારકાનું નિર્માણ છે એ કરવામાં આવ્યું છે અને આ દ્વારકા વિશે આપણે વાત કરવાની છે દ્વારકાના ઇતિહાસની વાત થઈ દ્વારકા કેવી રીતે બન્યું હવે વાત કરવી છે આપણે મંદિરમાં આવેલી મૂર્તિ હાલમાં જે મૂર્તિ આવેલી છે એ મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં દ્વારકાધીશની કેટલા મીટરની તો એક મીટર ઊંચી ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપની શામ રંગની એટલે કે કાળા રંગની મૂર્તિ છે એ અહીંયા પ્રસ્થાપિત કરેલી જોવા મળે છે હવે આપણે વાત કરવાની છે પ્રાચીન સમયમાં તો એવું કહેવાય છે કે ભાલકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પારઘીના બાણથી ઘવાય છે અને ત્યાર પછી મૃત્યુ પામે છે અને ત્યાર પછી જે પોતાના યાદવો છે યાદવોને કેવડાવે છે દ્વારકામાં કે દ્વારકા છે એ ખાલી કરો ફટાફટ મારા મૃત્યુની સાથે જ દ્વારકા છે એ સમુદ્ર પણ સમુદ્રમાં સમાઈ જશે સમગ્ર દ્વારકા છે એ સમુદ્રમાં સમાઈ જવાની છે અને દ્વારકાનો નાશ થવાનો છે આ દ્વારકાના નાશ થતા પહેલા એક વ્યક્તિ જે એ વધે છે એમાંથી કોણ હતું ભગવાન શ્રી કૃષ્ણના પ્રપોત્ર વજ્રનાભ અને વજ્રનાભ દ્વારા ત્યાં રહેલા મંદિરમાં

એવું કહેવાય છે કે ત્યાર પછીના સમયમાં જુદા જુદા આક્રમણકારીઓ દ્વારા આક્રમણ થતા અને આક્રમણથી બચવા માટે થઈ જે મંદિરની અંદર પ્રસ્થાપિત કરેલી મૂર્તિ છે એ મૂર્તિ વલ્લભાચાર્ય નામના વિદ્વાન દ્વારા ત્યાં બાજુના લાડવા ગામમાં આવેલી સાવિત્રી વાવ ક્યાં તો કે લાડવા ગામની સાવિત્રી વાવની અંદર છુપાવી દેવામાં આવે છે અને આ સાવિત્રી છુપાવેલી મૂર્તિ છે એ મૂર્તિને ત્યાં રહેવા દઈ અને બીજા ગામમાંથી એક મૂર્તિ લવાય છે કોને તો કે રૂક્ષ્મણી દ્વારા જેને પૂજા કરવામાં એટલે કે રુક્ષ્મણી દ્વારા સેવેલી મૂર્તિ છે એ મૂર્તિને દ્વારકામાં પ્રસ્થાપિત કરવામાં આવે છે હવે જે મૂળ મૂર્તિ હતી એ તો સાવિત્રી વાવમાં છુપાઈ ગઈ છે બરાબર છે ત્યાં સંતાડી દેવામાં આવી છે અને અહીંયા જે મૂર્તિ છે એ તો કે રુક્ષ્મણી દેવીએ સેવેલી મૂર્તિ હતી એમણે પૂજા કરેલી મૂર્તિ હતી અને પછી જે તુર્કો આવે છે સોળમી સદીમાં આ તુર્કોના આક્રમણથી બચાવવા માટે થઈ જે મૂર્તિ રુક્ષ્મણી દેવવાળી મૂર્તિ અહીંયા મૂકવામાં આવેલી હતી એ મૂર્તિ ત્યાંથી પાછી લઈ જવામાં આવે છે બરાબર અને અહીંયા પુનઃ રીતે સાવિત્રી વાવમાં જે મૂર્તિ વલ્લભાચાર્ય દ્વારા છુપાવવામાં આવેલી હતી એ મૂર્તિને પુનઃ સ્થાપિત કરવામાં આવે છે બરાબર તો એવું મનાય છે કે હાલની જે મૂર્તિ છે એ મુખ્ય ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે એ જ આપણને પ્રતીત થાય છે બરાબર તો આ મંદિરમાં આવેલી મૂર્તિનો ઇતિહાસ હતો હાલના તબક્કામાં કેવી મૂર્તિ આવેલી છે તો કે એક મીટર ઊંચી ચતુર્ભુજ વિશ્વ સ્વરૂપની શામ રંગની મૂર્તિ છે એ અહીંયા આપણને જોવા મળે છે હવે જોઈએ મંદિર વિશે ભારતીય સંસ્કૃતિના યુગ પ્રવર્તક ભારતીય સંસ્કૃતિના યુગ પ્રવર્તક એવા શ્રી કૃષ્ણનું સામ્રાજ્ય એટલે પ્રાચીન નગરી દ્વારકા વેદો અને પુરાણોમાં દ્વારકાનો ઉલ્લેખ સોનાની નગરી એટલે કે સુવર્ણ નગરી તરીકે મેં તમને કીધું ને કે ભાઈ ભગવત ગીતા છે ત્યાર પછી વાત કરો તો હરિવંશ પુરાણ છે ત્યાર પછી જુઓ તો મહાભારત છે રામાયણ છે આ તમામ પુરાણોમાં દ્વારકાને કેવી રીતે પ્રયોજી છે તો કે સુવર્ણ નગરી તરીકે પ્રયોજી જોવા મળે છે દ્વારકાને કુશહ સ્થળી પ્રાચીન સમયમાં શું કહેતા એને સ્થળી સ્થળી અથવા તો પણ કહેતા દ્વારાવતી કહેતા આ ઉપરાંત એને દ્વારા મતી પણ કહેવાતી શું કહેવાતી દ્વારાવતી અથવા તો દ્વારા મતી પણ કહેવાતી ઉષા મંડળ ઉષા અથવા તો ઓખા બંને એક જ નામ છે બરાબર છે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પત્ની જેને આપણે ઉષા કહીએ છીએ ઓખા પશ્ચિમ ભારતનું પ્ર પ્રવેશ દ્વાર ઓખા બંદર જે આવેલું છે ત્યાં ઓખાના નામથી એ ઓખાને આજે પશ્ચિમ ભારતના પ્રવેશ દ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે સમુદ્ર માર્ગે કારણ કે મોટું બંદર છે અને ત્યાં સમુદ્ર માર્ગે આયાત નિકાસથી થતી જોવા મળે છે ઓખા મંડળ તરીકે ઓળખવામાં આવે છે જે તાલુકો પણ ઓખા મંડળ છે એ દ્વારકામાં આવેલો છે દ્વારકાથી સાતમી દ્વારકા છે પાંચ વખત ભગવાન શ્રી કૃષ્ણએ બનાવેલી દ્વારકા છે એ શું થયું તો કે બની અને નાશ પામી બની અને નાશ પામી છે આજની દ્વારકા જોવા મળે છે કેટલામી છે સાતમી દ્વારકા છે એ આજે ઉભેલી જોવા મળે છે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્ર કયો સમુદ્ર બાજુમાં આવેલો છે અરબી સમુદ્ર કયો અખાત છે કચ્છ અખાત છે અને કઈ નદી છે તો કે ગોમતી નદી છે બરાબર આ ડિટેલ યાદ રાખવાની છે સ્થળની તો કે ભાઈ સમુદ્ર અરબી સમુદ્ર કચ્છનો અખાત અને ગોમતી નદીના કિનારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ તમને વાત કરી છે સ્થળની ક્યાં મંદિર આવેલું છે તો આ એનું છે સ્થળ બરાબર છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે કચ્છના અખાતની સામે અને ગોમતી નદીના કિનારે આ યુગના યુગ પ્રવર્તક એવા ભગવાન શ્રી કૃષ્ણની સુવર્ણ એટલે કે સોનાની નગરી દ્વારકાનું સરસ મજાનું દ્વારકાધીશ મંદિર અહીંયા આવેલું જોવા મળે છે આદ્ય શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ચાર મઠ મિત્રો ચાર મઠ સાત પવિત્ર નગરી ચાર યાત્રાધામ આ તમામ તમામ અને તીર્થ છે આ આ એક સ્થળ એટલે દ્વારકા બરાબર છે ચાર મઠ કયા છે પરીક્ષામાં પૂછાય છે જ્યોતિર્મઠ છે ક્યાં આવેલો છે ઉત્તરાખંડમાં આવેલો છે ગોવર્ધન મઠ છે ક્યાં આવેલો છે પુરીમાં આવેલો છે શુંગેરી મઠ છે ક્યાં આવેલો છે

અને કરવામાં આવતી તપસ્યા છે એની સિદ્ધ સાધના કહેવાય છે કે સિદ્ધ સાધનાની ભૂમિ તરીકે પણ આ દ્વારકાને આજે ઓળખવામાં આવે છે કારણ કે અહીંયા આદિ શંકરાચાર્યએ આવી અને આ એક પગે ઊભા રહેવાની સિદ્ધ સાધના કરી હતી અને ત્યાર પછી અહીંયા ચાર દિશાના ચાર મઠ પૈકીનો પશ્ચિમ દિશાનો શારદા મઠ છે એ સ્થાપેલો છે પરીક્ષામાં બે થી ત્રણ વખત પછાઈ ગયેલો પ્રશ્ન અહીંયા જોવા મળે છે ભારતમાં આવેલા ચાર હરિધામ જ્યાં આપણા વડીલો છે દાદા દાદી છે મમ્મી પપ્પા છે ચાર ધામની જે જાત્રા કરે છે એ જાત્રા ક્યાં થાય છે તો કે ચાર હરિધામમાં કયા કયા એક જગન્નાથપુરી છે રામેશ્વર છે

પવિત્ર થાય એવી કઈક નગરી છે અહીંયા જોવા મળે છે છે એમાંની એક દ્વારકા છે બીજી અયોધ્યા છે ત્રીજી મથુરા ચોથી કાશી ઉજ્જૈન કાંચી અને દ્વારકા એવી રીતે કઈક તમને સાત નગરીઓ જોવા મળે છે કાંચી એટલે કાંચીપુરમ બરાબર છે કાશીની વાત નથી કાંચીપુરમની વાત છે એ કરવામાં આવી છે કાશી છે અહીંયા કાશીની વાત કરી છે બરાબર તો આ સાત નગરી વિશે પણ આપણને ખબર હોવી જોઈએ બરાબર જેથી અને પરીક્ષામાં આપણને ક્યારેય તકલીફ પડે નહીં તો ચાર હરિધામ શંકરાચાર્ય દ્વારા છે દેશાટન કરવા માટે નીકળેલા અને એમાં શારદા મહત્વ શું છે તો કે અહીંયા સિદ્ધ સાધના છે થાય છે કેવી સાધના સિદ્ધ સાધના કે એક પગે ઊભા રહી અને જે તપસ્યા કરવામાં આવે છે સિદ્ધ સાધના કહેવાય છે અહીંયા આવેલા શ્રી કૃષ્ણ મંદિરને શું કહેવાય છે તો કે જગત મંદિર ગુજરાતના કયા મંદિર ને જગત મંદિર તરીકે ઓળખવામાં આવે છે તો તો આ જગત મંદિર 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 એટલે ગુજરાતનું દ્વારકાનું એને એને હર અથવા પણ પણ કહેવામાં કહેવામાં આવે આવે છે છે જો મિત્રો માત્ર ડાકોરનું મંદિર છે અને રણછોડ રાયનું નથી કહેવાતું પણ ઘણી જગ્યાએ આ મંદિરનો ઉલ્લેખ પણ રણછોડ રાયના મંદિર તરીકે થયેલો જોવા મળે છે એટલે આ મંદિરના ઉપનામ તો કે સુવર્ણનગરી દ્વારકાનું જગત મંદિર

કારણ કે આ જગદગુરુ શંકરાચાર્ય દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કાર્ય કર્યો હતો એટલે હવે આપણે હિસ્ટ્રીમાં જતા રહ્યા કે ભાઈ આ મંદિરનો જીર્ણોદ્ધાર કયા કયા રાજ્યો દ્વારા કયા કયા સમયે કરવામાં આવ્યો છે કળશ કોણે ચડાવ્યો હતો જીર્ણોદ્ધાર કોણે કર્યો હતો અઢારસો ને માં મહારાજા ખંડેવ રાવે મંદિરનો જીર્ણોદ્ધાર છે એ કરાવેલો જોવા મળે છે ઓગણીસો તેત્રીસ માં મહારાજા શું કર્યું તો કે સુવર્ણ કળશ છે એ જોવા દ્વારકાના મંદિરનો સુવર્ણ કળશ નીચેના કયા રાજવી દ્વારા આવ્યો તો કલશ નીચે સયાજીરાવ ગાયકવાડ બરાબર છે આ સયાજીરાવ ગાયકવાડ ક્યાના રાજવી હતા તો આપણને ખબર હોવી જોઈએ કે વડોદરાના રાજવી હતા સયાજીરાવ ગાયકવાડ અને આ ગાયકવાડી રાજા દ્વારા શું કર્યું હતું તો કે ઓગણીસો ત્રણ માં સુવર્ણ કળશ છે ચડાવવામાં આવ્યો હતો બરાબર છે દ્વારા મંદિરના જીર્ણોધાર એટલે કે સમારકામ કરવાનું એ મંદિર ને દેખરેખ રાખવાનું એની સાર સંભાળ કરવાનું કામ કોણ કરે છે તો કે દ્વારા સાઈઠ થી કરવામાં આવે છે બરાબર છે હવે વાત કરવાની છે આ મંદિર છે કેવું છે પશ્ચિમા ભૂમિમુખ છે જો મિત્રો ગુજરાતના સોલંકીકાલીન મંદિરો જેટલા છે એમાં ખાસ કરીને તમને વાત કરું તો સોમનાથનું મંદિર છે ત્યાર પછી અન્ય મંદિરની વાત કરું તો ડાકો સોરી મોઢેરાનું સૂર્ય મંદિર છે આ તમામ મંદિરો જે છે એ ચાલુક્ય શૈલીમાં બનેલા છે ને ચાલુક્ય શૈલીમાં બનેલા મોટા ભાગના મંદિરો કેવા હોય છે પૂર્વાભિમુખ હોય છે પરીક્ષામાં આવો પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે મોઢેરાના સૂર્ય મંદિર વિશેનો બરાબર છે કઈ દિશામાં એમનું મુખ રહેલું છે તો કે પૂર્વાભિમુખ છે પૂર્વ દિશામાં એનું મુખ રહેલું છે એટલે એને પૂર્વાભિમુખ કહેવાય અને અહીંયા પશ્ચિમ છેડે આવેલું મંદિર આવું પણ યાદ રાખી શકાય પશ્ચિમ છેડે આવેલું છે એટલે પશ્ચિમ બાજુનું મુખ છે અને એટલે એને પશ્ચિમા ભીમુખ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર એટલે કે આ મંદિર કેવું છે તો કે પશ્ચિમા ભીમુખ છે મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે એમાં પહેલું છે મુખ્ય મંદિર એટલે કે ગર્ભગૃહ જેને આપણે ગર્ભગૃહ કહીએ છીએ ત્યાર બીજું છે નિજ મંદિર જેને આપણે પ્રક્ષાગાર કહીએ છીએ અને ત્રીજું છે મંડપ બરાબર છે જ્યાં પ્રતિક્ષા થતી હોય એવો મંડપ અથવા તો એને આપણે કહીએ છીએ સભા મંડપ તો આ મંદિરને જુદા જુદા ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે મુખ્ય મંદિર નિજ મંદિર અને ત્રીજું છે મંડપ અથવા તો સભા મંડપમાં એની વેચણી થાય છે દ્વારકાનું મંદિર કેટલા માળ છે પાંચ માળ અને સાઠ સ્તંભ ધરાવતું મંદિર છે કેટલા માળ છે પાંચ માળ છે અને સાઠ સ્તંભ ધરાવતું આ મંદિર જોવા મળે ઘણી જગ્યાએ તમને સાત માળ પણ સાત માળ છે શેના છે ગર્ભગૃહના સાત માળ છે બરાબર છે પણ આપણે યાદ રાખવાનું છે પાંચ માળ અને સાઠ સ્તંભ ધરાવે છે જેમાં કલાત્મક કોતરણીવાળા અસંખ્ય ઉરુશુંગ જોવા મળે છે ઉરુશુંગ એટલે શું તો ઉરુશુંગ એટલે મિત્રો અહીંયા તમને સરસ મજાની એક નાની કલાકૃતિ દોરી આપું તો અહીંયા તમને દેખાય છે શું છે તો કે મંદિરની ઉપરનો ભાગનો શિખર છે અહીંયા ગર્ભગૃહ છે તો આ ગર્ભગૃહની બાજુમાં જે કાંઈ નાના નાના મંદિરો છે એ બનાવવામાં આવે એને આપણે કહી શકીએ ઉરુશુંગ શું કહીએ છીએ મંદિર સ્થાપત્યમાં મેં સરસ રીજે ઉરુશૃંગની વાત કરી છે બરાબર જોઈ લેજો તમે કે ઉરુશૃંગ કોને કહેવાય તો કે અહીંયા પણ એના શિખર ઉપર મંદિરના ઉત્તર તરફ ના દ્વાર ને મોક્ષ દ્વાર અને ગોમતી નદીના દ્વાર ને શું કહેવાય છે સ્વર્ગ દ્વાર ગુજરાતના કયા મંદિરના બે દ્વાર ને મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વાર તરીકે ઉલ્લેખવામાં આવે છે તો મિત્રો ખાસ યાદ રાખજો જો મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વાર ગુજરાતમાં એકમાત્ર મંદિર જ ધરાવે છે તો કે આનો જે દક્ષિણ ઉત્તર તરફનો દરવાજો છે ને મોક્ષ દ્વાર કહેવાય અને ગોમતી નદી તરફનો દરવાજો છે એને શું કહેવાય છે તો કે સ્વર્ગ દ્વાર અને આ જ મંદિરમાં મોક્ષ દ્વારમાંથી પ્રવેશ કરી અને સ્વર્ગ દ્વાર તરફ જવાના દરવાજા જ્યાં ખુલ્લા હોય છે એવું એકમાત્ર ગુજરાતનું મંદિર એટલે દ્વારકાધીશનું મંદિર બરાબર છે સોનાની દ્વારકાના અવશેષ તમને ક્યાંથી મળ્યા છે સમુદ્રમાંથી મળ્યા છે 1980 માં એસ આર રાવ નામના પુરાતત્વવિદ અને આમાં ઇન્ડિયન નેવી ફોર્સ ઇન્ડિયન નેવી ફોર્સ અને આર્કેઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એસઆઈ આ બંનેના સંયુક્ત ઓપરેશનથી આ પુરાતત્વ વિભાગ દ્વારા અને ઇન્ડિયન નેવીના ગોતાખોરો જે સમુદ્રમાં પાંચસો મીટરની સપાટી સુધી જઈ અને ત્યાં આવેલી દિવાલ છે એના અવશેષો છે શોધી એવું પણ કહેવાય છે કે પાંચસો મીટર લાંબી દિવાલ છે એ એના અવશેષો છે આપણને અહીંયાથી મળ્યા છે ઘણી બધી મૂર્તિઓ પણ મળી છે ઘણા બધા વાસણો પણ મળ્યા છે વિશ્વના જુદા જુદા દેશના જે આવા આર્કિયોલોજીકલ સર્વે ની સંસ્થાઓ છે ત્યાં આ અવશેષોને સંશોધન માટે પણ મૂકવામાં આવેલા છે એટલે કે ભારતની જે બત્રીસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના આપણને દર્શન થાય જે આજ સુધી આપણે કાલ્પનિક રીતે સાંભળતા આવ્યા છીએ વાંચતા આવ્યા છીએ અને એ વાંચેલા દસ્તાવેજ સ્વરૂપે આપણને કંઈક અવશેષો મળ્યા છે એની સંશોધનની પ્રક્રિયા આજે પણ શરૂ જોવા મળે છે અહીં એક જ કાપડમાંથી બનેલી વિશ્વની સૌથી મોટી ધજા મિત્રો અહીંયા બાવન ગજની ધજા કેટલી

આવે છે બેટ દ્વારકાની પાસે શું આવેલું છે તો ગોપી તળાવ આવેલ છે અને તેને શંખો દ્વાર કહેવામાં આવે છે શું આવે છે શંખો દ્વાર તરીકે જે બેટ દ્વારકા છે એ બેટ દ્વારકાને ને શંખો દ્વાર તરીકે ઓળખવામાં આવે છે આની નજીક આવેલું છે દારૂકા વન અને આ દારૂકા વન દારૂકા વન વાત કરું મિત્રો તો ત્યાં આવેલું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ હવે એક એવી સરસ મજાની સ્ટોરી છે નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે દારૂક અને દ્વારુકા નામના બે રાક્ષસ અને રાક્ષસીઓ હતા દારૂક નામનો રાક્ષસ હતો અને દ્વારુકા નામની રાક્ષસી હતી ક્યાં રહેતા હતો કે દારૂકા વનમાં રહેતા હતા અને દારૂકા વનમાં રહી અને ત્યાં આજુબાજુના વિસ્તારમાં આતંક મચાવતા હતા ત્યાંના લોકોના ધાર્મિક સ્થળો તોડી નાખવાના હવન હોમ છે એમાં ક્ષતિ પહોંચાડવાની બરાબર છે લોકોને પજવવાનું કામ કરતા લોકોનો નાશ કરતા એમના પશુઓનો નાશ કરતા એવા બંને રાક્ષસોનો આતંક છે એ પુષ્કળ પ્રમાણમાં વધી ગયો હતો નાગેશ નામના એક સજ્જન વ્યક્તિ દ્વારા ત્યાં આવેલા સરોવરના કાંઠે સરસ મદાની તપસ્યા કરવામાં આવે છે ભગવાન શિવની એક માટીની શિવલિંગનું નિર્માણ કરી અને ત્યાર પછી એમને પ્રસન્ન કરવા માટે અને દારૂક અને દ્વારુકાની નામના રાક્ષસ અને રાક્ષસીનો નાશ કરવા માટે એમને પ્રસન્ન કરવામાં આવે છે અને ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને અહીંયા જે વિશ્વ આખામાં બાર જ્યોતિર્લિંગ આવેલા છે એ જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર જ્યોતિલિંગ આ નાગેશ નામના વ્યક્તિએ ભગવાનને યાદ કરવા માટે તપસ્યા કરી હતી અને એમના નામ પરથી જ ઓળખાય છે ભગવાન નાગેશ્વર તરીકે બરાબર છે નાગેશ્વર જ્યોતિલિંગ બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ છે અહીંયા પંચેસી ફૂટની એક સરસ મજાની ભગવાન શિવની પ્રતિમા બનાવવામાં આવેલી છે આ પ્રતિમા છે ગુલશન કુમાર ટ્રસ્ટ દ્વારા રૂપિયા પાંચ કરોડનું દાન આપી અને આ પ્રતિમા બનાવી અને ત્યાર પછી સરસ મજાનું મંદિર છે એનો જીર્ણોદ્ધાર કાર્ય પણ આ ગુલશન કુમાર ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવેલો છે બેટ દ્વારકા ખાતે શ્રી કૃષ્ણની પટરાણીઓના આઠ મહેલ અહીંયા વાત થાય છે બેટ દ્વારકાની ભગવાન શ્રી કૃષ્ણની જે પટરાણીઓ હતા એના આઠ સરસ મજાના મહેલો આવેલા છે અહીંયા હનુમાન દાંડી આવેલી છે મુસ્લિમોના હાજીપીર અહીંયા આવેલા છે હાજી કિરમાણી દરગાહ દરગાહ આવેલી છે રુકન વલ્લીની દરગાહ વૈષ્ણવી બેઠક અને શીખ ધર્મના છે તમને ક્યાં જોવા જોવા મળશે મળશે તો કે બેટ દ્વારકા ખાતે બરાબર નાના નાના સ્થળો છે પરંતુ ગુજરાતના મોટા મંદિર સાથે સંકળાયેલા છે એટલે આપણે યાદ રાખવા જરૂરી છે કયા કયા સ્થળ છે એકવાર રિપીટ કરું તો કે એક તો શ્રી કૃષ્ણની આઠ પટરાણીઓ છે એના આઠ મહેલ આવેલા છે ત્યાર પછી હનુમાન

નિભાવ કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા એટલે કે સરકારનું પુરાતત્વ વિભાગ છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ઈ કોને વૈવડદાર તરીકે રાખ્યા છે કલેક્ટરને અને કલેક્ટર પછી મામલાદાર કક્ષાના અધિકારીઓ છે એમને વૈવડદાર તરીકે રાખવામાં આવે છે તાજેતરમાં ભારત સરકારની અહીંયા વાત આપણે કરવાની છે કરંટ અફેરની બરાબર છે ભારતના શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ યોજના છે એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના ક્યારથી શરૂ થઈ છે 2015 થી સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર પટેલની એકસો જન્મ મી આની ઉજવણી સ્વરૂપે સરકારે બે હાજર પંદર માં એક યોજના લોન્ચ કરી એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અને આ યોજના અંતર્ગત ભારતમાંથી તેર જેટલા સ્થળોને કૃષ્ણ સર્કિટ તરીકે કેવા તરીકે કૃષ્ણ સર્કિટ તરીકે ભગવાન શ્રી કૃષ્ણના તેર સ્થળો એને કૃષ્ણ સર્કિટ તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે અને આ કૃષ્ણ સર્કિટમાં ગુજરાત આખામાંથી એકમાત્ર સ્થળ હોય તો એ ગુજરાતનું દ્વારકા છે બરાબર એટલા માટે મહત્વ ધરાવે છે આ ઉપરાંત ભારતમાં પ્રસાદ યોજના છે બરાબર છે પ્રસાદ યોજના છે આ પ્રસાદ યોજનામાં પણ દ્વારકાનો સમાવેશ થયો છે હવે મિત્રો પ્રસાદ યોજના શું છે તો પ્રસાદ યોજનામાં જે સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે એ સ્થળોને વર્લ્ડ ક્લાસ ફેસિલિટીથી વિકસાવવામાં ત્યાર પછી ત્યાં કોઈ પણ જાતના પ્રવાસીઓ આવે છે તો એમને રહેવાની એમને વાઈ એમને જમવાની કે એમને કોઈ જાતની મની એક્સચેન્જની પણ તકલીફ ન પડે એટલા માટે થઈ આ પ્રસાદ યોજનાથી લોન્ચ કરવામાં આવી છે બરાબર છે તો આ પ્રસાદ યોજના અંતર્ગત પણ દ્વારકાનો સમાવેશ છે એ કરવામાં આવેલો આપણને જોવા મળે છે બરાબર અને ત્યાર પછી અંતિમ જોઈએ તો કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા અર્બન ડેવલપમેન્ટ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રીઝ દ્વારા દ્વારકાનો સમાવેશ છે હૃદય યોજના જેને કહેવાય છે હેરિટેજ ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના આ યોજના દ્વારા આ સ્થળને એટલે કે દ્વારકાને સ્વચ્છ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે સ્વચ્છતા વિશેની પછી ગંગાની સફાઈ હોય કે જુદા જુદા શહેરોની સફાઈ હોય તો એમાં પ્રથમ વખત જ્યારે બે હજાર અને પંદર માં આ યોજના બે હાજર પંદર માં લોન્ચ થઈ અને આ યોજના અંતર્ગત ભારતના બાર શહેરો છે આ બાર શહેરને આ વિકાસ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સમાવેશ કરવામાં આવ્યા હૃદય યોજના અંતર્ગત અને આ હૃદય યોજનામાં એક એકસ એટલે કે દ્વારકાનો સમાવેશ થયો અને આની માટે આ દરેક શહેરને પાંચસો કરોડ રૂપિયા એની સ્વચ્છતા માટે થઈ અને એક્સ્ટ્રા આપવામાં આવે છે બરાબર સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અને સ્વચ્છતાનો વિકાસ થાય એટલા માટે થઈ આવા નાણાં છે આપવામાં આવે છે મિત્રો તો અહીંયા દ્વારકાની શરૂઆત થી લઈને અંત સુધીની વાત કરી હું એવી આશા રાખું છું કે તમને દ્વારકા વિશે કઈ પણ જાતનો પ્રશ્ન રહ્યો હશે નહીં બરાબર છે તો ખ્યાલ આવી ગયો મિત્રો દરેક વ્યક્તિને દ્વારકા છે એના વિશેના એના મૂર્તિનો ઇતિહાસ હોય દ્વારકાનો ઇતિહાસ હોય આધુનિક દ્વારકા હોય એ મંદિરમાં કેવા કેવા ફેરફારો થયા અને ત્યાર પછી છેલ્લે કરંટના બાબત હોય હવે તમામનો સમાવેશ છે આ દ્વારકાના મંદિરમાં થયો છે હું આ હું જ્યાં સુધી અભ્યાસું છું ત્યાં સુધી આજ સુધી પરીક્ષામાં જ્યારે જ્યારે દ્વારકાના પ્રશ્ન પૂછાયા છે એ આ માહિતીની બહાર ક્યાંય પણ દ્વારકાનો પ્રશ્ન જોવા મળતો નથી જો મેં કીધું ને કે પંચ્યાસી ફૂટ ઊંચી પ્રતિમા તમને ક્યાં જોવા મળશે તો કે નાગેશ્વર અને અહીંયા જ આવેલું છે નાગેશ વન અને આનું નિર્માણ કોને કરાયું હતું ગુલશન કુમાર ટ્રસ્ટ દ્વારા પાંચ કરોડ રૂપિયા આપી અને મંદિરનો જીર્ણોદ્ધાર કાર્ય છે એ કરવામાં આવ્યું હતું બેટ દ્વારકા દેખાય છે તમને

અને હવે વાત કરવાની છે મોઢેરા સૂર્ય સૂર્યમંદિર સરસ મજાનું મોઢેરાનું સૂર્યમંદિર અહીંયા આપણે દ્રશ્યમાન થાય છે મોઢેરાનું સૂર્યમંદિર જુદી જુદી કલાકૃતિઓ જો મિત્રો અહીંયા ત્રણસો ને ચોપન તો હાથી છે એની કલાકૃતિઓ કંડારેલી આપણને આ મંદિરની ફરતે જોવા મળે છે એવું સરસ મજાનું અહીંયા જે કામુક મૂર્તિઓ છે કામુક મૂર્તિઓ જેવી તમને મોઢે જોવા મળે છે ખજુરાહોના મંદિરો ખાતે એવી કામુક મૂર્તિઓ પણ અહીંયા જોવા મળશે અહીંયા તમને સરસ મજાના સ્તંભો એકદમ બારીક શિલ્પકામથી કોતરેલા જોવા મળશે બરાબર છે અહીંયા તમને સરસ મજાનો કુંડ જોવા મળશે અહીંયા તમને કુંડની ફરતે આવેલા એકસો આઠ મંદિરો જોવા મળશે આવી તમામ માહિતી છે આ દ્વારકાના સોરી આ મોઢેરાના બ્રાહ્મણો પરથી મોઢેરા પડ્યું અહીંયા આ મોઢ જ્ઞાતિના બ્રાહ્મણો છે એમના કુલદેવી મોઢેશ્વરી માતાનું મંદિર છે એ પણ આવેલું છે મોઢેશ્વરી માતાનું મંદિર અહીંયા આવેલું જોવા મળે છે બરાબર છે તો આવી રીતે કઈક મોઢેરા છે એ નામ પડ્યું છે પણ આપણે વાત કરવાની છે મોઢેરા ને સૂર્યમંદિર આ પુષ્પપતિ પુષ્પવતી નદીના ડાવા કિનારે આવેલું મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ સૂર્ય મંદિરની આસપાસનો જે પુરાતન સમયનો વિસ્તાર છે સ્કંદ પુરાણમાં આની ઘટનાઓના ઉલ્લેખ આપણને જોવા મળે કે ભાઈ મોઢેરાની આસપાસનો જે વિસ્તાર છે એને ધર્મારણ્ય કહેવામાં આવતું શું કહેવામાં આવતું ધર્મારણ્ય તરીકે ઓળખવામાં આવતું અને અહીંયા તપસ્યા કરવા માટે જુદા જુદા સિદ્ધો છે એ પધારતા હતા હવે એવું કહેવાય છે કે આ ધર્મારણ્ય વિસ્તારમાં ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ત્રેતા યુગની વાત કરીએ સોરી ભગવાન શ્રી રામે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો અને આ વધ કર્યા પછી શું થયું તો કે ભાઈ એમને બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું હતું અને આ પાપ લાગેલા પાપ ધોવા માટે એમણે પોતાના વશિષ્ઠ ઋષિને વાત કરી અને આ વશિષ્ઠ ઋતિ ઋષિ જે રામના ગુરુ હતા એમણે કીધું કે ભાઈ તમે જાઓ ભગવદ ગામ પાસે ધર્મરણ્ય નામનો વિસ્તાર છે ભગવદ ગામ પાછું ક્યાંથી આવ્યું તો કે આ મોઢેરાને પુરાતન સમયમાં શું કહેવામાં આવતું ભગવદ ગામ શું કહેવામાં આવતું મોઢેરાનું પ્રાચીન નામ શું છે તો કે ભગવદ ગામ છે આ ભગવદ ગામ તરીકે જે વિસ્તાર ઓળખાય છે એની આસપાસનો ધર્મારણ્ય વિસ્તાર છે અને આ ધર્મારણ્ય વિસ્તારની મુલાકાત લેવાથી આ પાપોનો નાશ થશે એવું કહેવામાં આવ્યું ને ભગવાન શ્રી રામ પણ આ ભૂમિ ઉપર પધારેલા હશે એવું આપણા સ્કંદ પુરાણમાં જોવા મળે છે એમાં એનો ઉલ્લેખ જોવા મળે છે બરાબર છે તો આ વાત હતી એના ઇતિહાસની વાત હવે વાત કરવાની છે આધુનિક મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ સૂર્ય મંદિરના ઇતિહાસની એનું બાંધકામ કોણે કર્યું છે ત્યાં કેવા કેવા પાર્ટમાં મંદિર આવેલું છે કઈ શૈલીમાં બનેલું છે પુષ્પાવતી નદીના ડાબા કિનારે કર્કવૃત રેખા ક્યાંથી પસાર થાય છે કર્કવૃત રેખાની ઉપર એટલે કે પર આવેલું છે બરાબર છે આ કર્કવૃત રેખાની ઉપર આવેલું મંદિર છે મંદિરનું નિર્માણ ચાલુક્ય શૈલીમાં થયેલ છે પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે મોઢેરાનો સૂર્ય મંદિર કઈ શૈલીમાં નિર્માણ થયેલું છે ચાલુક્ય શૈલીમાં મોઢેરાનો ગુજરાતનું એકમાત્ર કયું મંદિર કર્કવૃત પરથી પસાર થાય છે તો કે ભાઈ કર્કવૃત રેખા ઉપર આવેલું મંદિર હોય એ પણ મોઢેરાનું સૂર્ય મંદિર છે જ્યારે તેનું નકશી કામ છે એ કઈ શૈલીમાં થયેલું છે તો કે આ મંદિરનું નકાશી કામ છે એ તમને ઈરાની શૈલીથી થયેલું જોવા મળશે મંદિરનું નિર્માણ કોણે કર્યું છે ભીમદેવ પહેલા દ્વારા એક હજાર અને છવ્વીસ માં ક્યારે કરેલું છે એક હજાર છવ્વીસ માં એવું કહેવાય છે કે ભીમદેવ પહેલા એક હજાર છવ્વીસ થી એક હજાર અને બેતાલીસ દરમિયાન મંદિરનું નિર્માણ છે કરેલું હશે પુરાતન સમયમાં ભીમદેવ જેવા રાજવીઓ છે પૂજા કરતા સૂર્ય પૂજા કરતા કોની પૂજા કરતા સૂર્યની પૂજા કરતા એટલે કે સૂર્ય પૂજાના સ્થળ સ્વરૂપે એમણે આ મંદિરનું નિર્માણ છે કરેલું જોવા મળે છે યુગનું એકમાત્ર મંદિર જે આજે પણ સાથે છે મંદિરનો જે ગર્ભગૃહ છે એ ગર્ભગૃહના પાછળની દિવાલ છે જેને મંડોવર કહેવાય એ મંડોવર ઉપર એક હજાર અને વિક્રમ સંવંત એક હજાર સ્પષ્ટ રીતે લખેલું દેખાય એટલે જ આપણે કહી શકીએ કે આ મંદિરનું નિર્માણ એક હજાર અને છવ્વીસમાં માં થયેલું હશે બરાબર કારણ કે ઘણી વખત પરીક્ષામાં કન્ફ્યુઝન થાય કે ભાઈ ચાલુક્ય શૈલીમાં મંદિર બનેલું છે પણ આ મંદિરનું જે નકજી કામ છે એ ઈરાની ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કે છે કે ભાઈ આ મંદિરનું નિર્માણ છે ઈરાની શૈલીમાં થયેલું છે પણ મિત્રો ખાસ યાદ રાખજો મોઢેરાનું સૂર્ય મંદિર છે એ બનાવેલું છે આપણા જ ગુજરાતના સોલંકીકાલીન રાજા ભીમદેવ પહેલાએ અને આ ભીમદેવ પહેલાએ બનાવેલું મંદિર છે એમાં ક્યાંય પણ ઈરાની શૈલી છે એનું સ્થાપત્ય નથી જોવા મળતું માત્ર ને માત્ર એની જે મૂર્તિઓ છે એમાં કલાકૃતિઓ થઈ છે મંદિરની આસપાસ જેટલી પણ કંડારેલી મૂર્તિઓ છે એ મૂર્તિઓમાં તમને જોવા મળશે ઈરાની શૈલીનું શિલ્પકામ જોવા મળશે શું જોવા મળશે શિલ્પકામ શિલ્પકામ શૈલીનું ક્યારે કેવી રીતે થયું છે તો કે ઈરાની શૈલીમાં પણ આ મંદિર છે એ કઈ શૈલીમાં બનેલું છે ચાલુક્ય શૈલીમાં આ ક્યારેય ભૂલાવવાનું નથી બરાબર ભૂલાવું ના જોઈએ ચાલુક્ય શૈલીમાં મંદિર બનેલું છે અને શિલ્પકામ ઈરાની શૈલીમાં થયેલું આપણને જોવા મળે છે બરાબર અહીંયા આપણને મંદિર છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે મેં તમને વાત કરી હતી કે મંદિર છે એ જુદા જુદા દિશામાં તો આ મોઢેરાનો પ્રશ્ન પૂછાઈ ગયેલો કયા ભીમુખ છે તો કે પૂર્વ ભીમુખ છે કઈ ભાષામાં કઈ દિશામાં આવેલું છે પૂર્વ દિશામાં આવેલું છે એટલે આ મંદિરને પૂર્વ ભીમુખ કહેવામાં આવે છે આ મંદિરને જુદા જુદા ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે એમાંનો એક ભાગ છે સૂર્યકુંડ કે રામકુંડ જે તમને આ વિસ્તાર દેખાય છે આ વિસ્તાર તમારો શું થશે

અથવા તો નાગર શૈલીના જે ચાલુક્ય શૈલી અથવા તો સોલંકી કાલીન મંદિરો છે એમાં જ જોવા મળશે તમે આમ દ્રવિડ શૈલીમાં જાઓ તો ત્યાં તો ફરજિયાતપણે તળાવ અથવા તો સરોવર જોવા મળશે પણ ગુજરાતમાં માત્ર સોલંકી કાલીન સ્થાપત્યો છે જે નાગર શૈલીનો પેટા પ્રકાર છે ત્યાં જ તમને આવા પ્રકારના કુંડ છે અથવા તો સરોવરો છે અથવા તો પાણીના આવા કુંડ છે એ જોવા મળશે બરાબર તો અહીંયા એકસો આઠ પ્રતિમાઓ આવેલી છે એકસો આઠ મંદિરો આવેલા છે બરાબર છે અહીંયા ગણેશજીના મંદિરથી શરૂઆત કરી અને જુદા જુદા દેવી દેવતાઓના ટોટલ એકસો આઠ મંદિર અહીંયા તમને જોવા મળશે બરાબર છે ત્યાર પછી બીજો ભાગ છે બીજા ભાગને કહીએ છીએ સભા મંડપ તો અહીંયા છે એ સભા મંડપ છે શું છે મિત્રો સોલંકી કાલીન મંદિરોમાં તમને અંતરાલ જોવા મળે અંતરાલ એટલે શું અંતરાલ એટલે કે સભા મંડપથી ગર્ભગૃહ વચ્ચેની જે જગ્યા હોય છે એને અંતરાલ કહેવાય છે મોટાભાગના જે મંદિરો છે એમાં અંતરાલ અને ગર્ભગૃહ છે એકબીજા સાથે જોઈન્ટ થયેલો હોય છે માત્ર ને માત્ર તમને

અઠવાડિયા અવિરતપણે ચાલુ રહે એવી કંઈક પ્રતીતિ કરાવવા માટે આવા બાવન સ્તંભો છે એ અહીંયા રંગમંડપમાં રાખવામાં આવેલા છે સોલંકી કાળમાં અહીંયા નૃત્ય મહોત્સવના પણ આયોજન થતા હતા નૃત્યાંગનાઓ નર્તકીઓ ભારત આખામાંથી આવી અને અહીંયા કરતી જોવા મળે છે શું છે ગર્ભગૃહનો ભાગ છે એટલે કે અંતરાલ આવે છે અને પછી ગર્ભગૃહ સૌપ્રથમ રંગમંડપ ત્યાર પછી અંતરાલ એટલે કે આખી જગ્યા સેપરેશન કરેલું છે હકીકતમાં આવું મોટા ભાગે જોવા મળતું નથી આ પ્રકારના અંતરાલો તમને ખજુરાહોના મંદિરમાં લગભગ બધે જોવા મળશે પણ ક્યાંય તમને સેપરેશન કરેલું જોવા મળશે નહીં અલગ પાડેલા જોવા મળશે નહીં જ્યારે અહીંયા તમને અલગ પાડેલું જોવા મળે છે બરાબર એટલે એકદમ અલગ પાડેલું છે તો અહીંયા એકસો ને આઠ પ્રતિમાઓ આવેલી છે ત્યાર પછી રંગમંડપ આવેલો છે ત્યાર પછી ગર્ભગૃહ આવેલો છે અને ત્યાર પછી સૂર્યકુંડ કે રામકુંડ છે ગર્ભગૃહ છે ને સભા મંડપ મિત્રો અહીંયા સૂર્યની પ્રતિમા છે એ રાખવામાં આવેલી છે અલ્લાઉદ્દીન ખીલજીએ આ મંદિરનો ધ્વંસ કર્યો ત્યાં સુધી અહીંયા ખંડિત કરવામાં ન આવી પેલા મૂર્તિનો પૂજા અર્ચના કરવામાં આવતી પરંતુ અલાઉદ્દીન ખિલજી દ્વારા શું થયું તો કે આ મંદિરમાં આવેલી મૂર્તિને ખંડિત કરવામાં આવી હિન્દુ ધર્મમાં એવું કહે છે કે ખંડિત કરેલી મૂર્તિની ક્યારેય પૂજા કરવામાં આવતી નથી અને ત્યારથી પૂજાનું કામ છે એ બંધ કરવામાં આવેલું આપણને જોવા મળે છે બરાબર તો આપણને ખબર હોવી જરૂરી છે મિત્રો આ વાત હતી મૂર્તિની હવે અંદરની વાત કરું તો આ મંદિરમાં મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને એવી રીતે કઈક આ મૂર્તિ મૂકવામાં આવેલી છે કે સવાર સવારમાં જ્યારે સૂર્ય હોય અને સૂર્ય ઉદય થાય પૂર્વભિમુખ મંદિર છે પૂર્વમાંથી સૂર્ય ઉગે અને સૂર્યના સીધા કિરણો ક્યાં આવશે તો કે સીધે સીધા મંદિરમાં આવશે અને મંદિરમાં આવેલા ગર્ભગૃહમાં સરસ મજાની સૂર્યની પ્રતિમા છે અને અને પ્રતિમા ઉપર એનો આ અંદર સરસ મજાની મણી અને આ મણી ઉપર સૂર્યના કિરણો પડે છે અને આખે આખું જે ગર્ભગૃહ છે એના પ્રકાશ થી પ્રજવિત થતું જોવા મળે છે એવી રીતે કઈક આની રચના કરવામાં આવી છે તો મિત્રો અહિયાં આર્કિટેક્ચર છે એનો શબ્દ યાદ આવવો જોઈએ કે ભાઈ આને કહેવાય બરાબર છે કઈક આવા વિચારો આજથી હજાર વર્ષ પહેલા પણ ભારતમાં જોવા મળતા કે ભાઈ ક્યાં સૂર્ય અને ક્યાં મંદિર અને એની અંદર મૂકેલી મૂર્તિ ને એનો મુંગટ ને એની મણી અને એની ઉપર સૂર્યના કિરણો પડે અને મિત્રો જ્યારે ભારત દેશમાં એવો દિવસ આવે છે કે જેના દિવસ અને રાત બંને સરખા હોય બાર બાર કલાકનો સમય બંનેમાં હોય ત્યારે ઉગતા સૂર્ય અને આથમતા સૂર્ય બંનેના કિરણો છે એ મૂર્તિ ઉપર સવાર અને સાંજ બંને ટાઈમે પડતા જોવા મળે છે બરાબર છે તો આટલી બાબત આપણને ખબર હોવી જોઈએ અહીં રામકુંડ ઉપરાંત ધર્મેશ્વરી વાવ જો અહીંયા એક વાવ પણ આવેલી છે મંદિર પરિસરની બાજુમાં જેને ધર્મેશ્વરી વાવ પણ કહેવાય છે જેવી રીતે દ્વારકામાં મેં વાત કરી કે બેટ દ્વારકા ગયા પણ બેટ દ્વારકામાં પણ એવા નાના નાના સ્થાપત્ય છે જે પરીક્ષકો પૂછી લે ખાસ કરીને જીપીએસસી ની પરીક્ષામાં આવા પ્રશ્ન નાના નાના સ્થાપત્યના પ્રશ્ન છે પૂછાતા હોય જે સંલગ્ન હોય મોટા સ્થાપત્યને બરાબર તો એવા પ્રશ્ન પણ પૂછાય છે મહમ્મદ ગજનવીના આક્રમણથી ખંડિત થયેલી મૂર્તિની પૂજા અહીંયા કરવામાં આવતી નથી બરાબર છે ગુજરાત પર્યટન વિભાગ દ્વારા જાન્યુઆરી માર્ચમાં ઉત્તરાયણ પછી ઉત્તરાર્ધ મહોત્સવનો કેટલા દિવસનો તો કે બે દિવસનો ઉત્તરાર્ધ મહોત્સવ છે એનું આયોજન થાય છે અને આ ઉત્તરાર્ધ ઈ શું છે તો કે નૃત્ય મહોત્સવ છે અને અહીંયા કેવા પ્રકારના નૃત્યો થાય છે તો કે શાસ્ત્રીય પ્રકારના નૃત્યો છે આ ઉત્તરાર્ધ મહોત્સવમાં થાય છે મંદિરને ખૂબ જ સરસ મજાની રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવે છે અને આ શણગારેલા મંદિરમાં સરસ મજાનો નૃત્ય મહોત્સવ છે ગુજરાત સરકાર દ્વારા હાલમાં આયોજિત કરવામાં આવે છે ઉત્તરાર્ધ મહોત્સવની ઉજવણી ક્યારથી શરૂ થાય તો કે ઈસવીસન ઓગણીસો ને થી થઈ અને રાજ્ય સરકાર દ્વારા અહીંયા કરવામાં આવે છે જોકે અહીંના જે રંગમંડપ છે એ રંગમંડપમાં મંડપમાં સોલંકી કાલીન સમયથી જ નૃત્ય મહોત્સવ છે એનું આયોજન કરવામાં આવતું હતું એ નૃત્ય મહોત્સવનું કાર્ય પૂર્ણ થયું છે મિત્રો હું એવી આશા રાખું છું કે આજે આપણે જે સ્થાપત્યનો પ્રથમ લેક્ચર હતો અને એ લેક્ચરમાં જે કાંઈ તમને ટેકનિક સાથે ભણાવ્યું છે એ તમને વધારે ગમ્યું છે ત્યાર પછી સોમનાથ ત્યાર પછી જે વાત કરી હતી દ્વારકાના મંદિરની મોઢેરાના સૂર્ય મંદિરની એમાં પણ તમે ખૂબ સરસ રીતે માહિતી સભર અભ્યાસ કર્યો હશે બરાબર છે તો હું એ આશા રાખું છું કે તમે બધાએ આ માહિતી આત્મસાત કરો અને પરીક્ષામાં તમને વધુને વધુ ઉપયોગી બને